રાણપુરમાં મહિલા આગેવાનના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા ઓગણત્રીસ જુલાઈએ મકાન બંધ જોઈને તસ્કરો ત્રાટક્યા હતા ઘરમાંથી સોના અને હીરાના ત્રણ લાખ બાસઠ હજારના ઘરેણા અને પાંચ લાખ દસ હજાર રોકડની રકમ ચોરી કરવામાં આવી કુલ આઠ લાખ બોતેર હજારના મુદ્દામાલની ચોરી અંગે બે દિવસ બાદ પોલીસને જાણ કરાઈ ફરિયાદ નોંધાતા ડીવાયએસપી એલસીબી રાણપુર પોલીસ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો ફરિયાદ આધારે પોલીસે તપાસ હાથ ધરી છે દાહોદમાં ઓગણીસ વર્ષીય પરિણીતાએ આત્મહત્યા કરી સાસરી પક્ષ સામે પરિવારના આરોપ અભ્યાસ માટે ના પાડતા આત્મહત્યા કરી હોવાની ચર્ચા લગ્ન સમયે અભ્યાસ કરવા માટે ખાતરી આપી હતી ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરવામાં આવી છે તો પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી છે આણંદ શહેર તેમજ રાજ્યની વિવિધ બેંકોના એટીએમમાં વૃદ્ધો અને મહિલાઓને મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ બદલીને પાસવર્ડ મેળવી બારોબાર અકાઉન્ટમાંથી નાણાં ઉપાડતી ટોળકી ઝડપાઈછ છે આરોપીઓ પાસેથી જુદી જુદી બેંકના અડતાળીસ જેટલા એટીએમ કાર્ડ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે આણંદ શહેરમાં તેમજ પેટલાદ તારાપુર બોડસદ આંકલાઉ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી જુદી જુદી બેંકોના એટીએમ સેન્ટરમાં વૃદ્ધો અને મહિલાઓને નાણાં ઉપાડવામાં મદદ કરવાના બહાને તેઓના એટીએમ કાર્ડનું પાસવર્ડ જાણી લઈ તેમજ નજર ચૂકવી એટીએમ કાર્ડ બદલી લઈને એટીએમ કાર્ડમાંથી બારોબાર નાણાં ઉપાડી લઈ છેતરપિંડી કરવાની ઘટનાઓ છેલ્લા કેટલાય સમયથી બની રહી હતી જેથી આણંદની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે એટીએમ સેન્ટરના સીસીટીવી ફૂટેજ તપાસતા ચાર શંકાસ્પદ શખ્સોના જરે પડ્યા હતા એને કહેવાય મદદરૂપ થઈએ છે એમ કરી અને એનું એટીએમ કાર્ડ બદલી કાઢી અને આ લોકો આ આખી ટોળકી એના પૈસા બીજી ઉપાડી લેતી હતી એટલે આવી આ ટોળકીના બે સાગરી જવાઘો પકડાયેલા હતા અને આજરોજ બીજા ચાર આરોપીઓની એલસીડીના પીઆઈ કેજી ચૌધરી અને આખી ટીમે તપાસ દરમિયાન તો વાપી પાસે ડુંગરા પોલીસે દારૂના જથ્થા સાથે સુરત પોલીસના પકડી પાડ્યો છે બુટલેગર બનેલો સુરત પોલીસનો એસઆઈ રોનક હીરા દાદરાનગર હવેલીની હદ પર આવેલી ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન દારૂ ભરેલી ગાડીઓ સાથે ઝડપાયો હતો પોલીસે બુટલેગર એસઆઈની ગાડીની તપાસ કરતા સોળ પેટી દારૂ મળી આવ્યો હતો પોલીસે નેવું હજારની ગાડી અને વિદેશી દારૂ સાથે એએસઆઈની ધરપકડ કરી છે ત્યારબાદ વાપી કોર્ટમાં રજૂ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજ્યના ઐતિહાસિક અને પ્રવાસનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ કેન્દ્રોના વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમલમાં મૂક્યા છે તેમાંથી એક છે ઓખાતી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે ઓખાતી બેટ દ્વારકા જવા માટે અત્યારે ફેરી બોટની મદદથી જવું પડે છે પરંતુ હવે નવસો અઠ્યોતેર કરોડના ખર્ચે આ સિગ્નેચર બ્રિજ બનવા જઈ રહ્યો છે આ બ્રિજની બાણુ ટકા ભૌતિક કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે ઓક્ટોબર બે હજાર ત્રેવીસના અંત સુધીમાં આ બ્રિજ પૂર્ણ થાય તેવી તૈયારી છે ચાયણી જેવો દેખાતો આ રસ્તો વલસાડનો અહીં રોજ લોકો કમરતોડ ખાડામાંથી પોતાના વાહનો હંકારે છે ભારે વરસાદના કારણે રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે પણ વહીવટી તંત્ર કશું કરી શકે તેમ નથી આ રસ્તો નેશનલ હાઇવે ઓથોરિટીના કાર્યક્ષેત્રમાં આવે છે તંત્ર દ્વારા લોકોની રજૂઆત લેખિતમાં આપવામાં આવી છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પણ ખાડાની સમસ્યાથી લોકોના હાલ બેહાલ થઈ ગયા છે બ્રિજ નીચે એટલા ખાડા પડ્યા છે કે માર્ગ શોધવો પડી રહ્યો છે ખાસ કરીને શહેરના ચાર રસ્તાનો બ્રિજ હોય ત્યાં મસમોટા ખાડા હોવાના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અત્યંત બિસ્માર હાલત છે અને ખરેખર અમને પણ શોકજનક સ્થિતિમાં મુકાવવાનો વારો આવેલ છે પરંતુ હાઈવે ઓથોરિટીમાં હાઈવેનો વિષય હોય એટલે અમે એમને જાણ કરી છે અને તરત જ એમને બનાવી દેવા મૂક્યું હાલની વર્તમાન સરકારના હુકમ થવા છતાં પણ આ નેશનલ હાઈવે ઓથોરિટી છે જાગતી નથી અને નેશનલ હાઈવે ઓથોરિટી આ ખાડાઓના અંદરમાં કોઈ પણ જાતનું પુરાણ નથી કરેલ જુનાગઢ શહેર પોતે જ એક ઐતિહાસિક ખજાનો છે આજની આ પેઢી ઇતિહાસથી વાકેફ થાય તે માટે સરદાર ગેટમાં એક આર્ટ ગેલેરી બનાવવામાં આવી છે સરદાર ગેટનું કામ પૂર્ણ થતા ખાનગી એજન્સીને આર્ટ ગેલેરીનો કોન્ટ્રાક્ટ આપીને આર્ટ ગેલેરી ઉભી કરાઈ છે આ ગેલેરીમાં દામોદર કુંડ અશોક શીલાલેખ ભવનાથ તળેટી બહુદ્દીન કોલેજ મહાબત મકબરો વિશે માહિતી આપવામાં આવી છે સાથે જૂનાગઢના ખ્યાતનામ કલાકારોએ બનાવેલા અદભુત ચિત્રોને પણ અહીંયા પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે ઉપરકોટ કિલ્લાના ઇતિહાસના અને નિર્માણને દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવશે આ ગેલેરીનો તમામ લોકો લાભ લઈ શકે તે માટે વીસ રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે ઇમારતો છે એમની આખી તસવીરો અને હિસ્ટ્રી જોવા મળે છે એની સાથે સાથે પબ્લિક જે ઘણા બધા સમયથી રાહ જોઈ રહી હતી કે ભાઈ ઉપરકોટનું ત્રણ વર્ષ રિનોવેશન ચાલ્યું હવે કેવું દેખાતું હશે તો એનો પણ એક સરસ લાંબો વિડીયો અહીંયા બતાવવામાં આવે છે The bullet